Welcome into SS English Academy to study easy English. પછી તે કોમ્પિટિટિવ એક્ઝામ નું હોય કે સ્ટાન્ડર્ડ 9 ટુ 12 નું હોય, ઇંગ્લિશ ઇઝીલી શીખવા માટે સામંત સોલંકી SS English નામની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ક્વોલિટી 480 યા તો 720 કરી અને સ્પષ્ટ રીતે દરેક વિડિયો જુઓ અને શીખો. આ તબક્કે આપણે ડિસ્ક્રાઇબિંગ ક્વોન્ટિટીઝ નો ટોપિક શીખી લઈએ. Describing quantities એટલે પરિમાણ દર્શક. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ યા તો સ્ટાન્ડર્ડ 9 ટુ 12 માં ખાસ કરીને ઓપ્શનલ પ્રશ્નોમાં આ તબક્કા પૂછે છે, આ મુદ્દા પૂછે છે. ઓપ્શન માં ફ્યુ, ઓફ ફ્યુ, ધ ફ્યુ, લિટલ, અ લિટલ, ધ લિટલ, ત્યારબાદ સમ, એની, મેની, મચ, ધ રેસ્ટ, આવા શબ્દો ઓપ્શન માં આપે છે. તો અહીંયા પેલા મેં પ્રી ટાસ્ક આપેલું છે કે કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ કોને કહી શકાય? કે ગણી શકાય એવા શબ્દો. અને અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય એવા નામ. એટલે કે ખાસ કરીને આમાં પદાર્થ અને ભાવવાચક શબ્દોનો સમાવેશ થાય છે. હવે ફ્યુ અને લિટલ અગત્યનું છે. ફ્યુ માત્ર કાઉન્ટેબલ શબ્દો સાથે જ લાગે છે, જ્યારે લિટલ અનકાઉન્ટેબલ શબ્દો સાથે જ લાગે છે. હવે ખાલી જગ્યા પછીનો શબ્દ જે છે એ ખાસ જોવાનો કે એને સંખ્યામાં ગણતરી કરી શકાતી હોય તો એમાં ફ્યુ લગાડવાનું, સંખ્યામાં ગણતરી ન કરી શકાતી હોય તો એમાં લિટલ લગાડવાનું. બરાબર. હવે વાત કરીએ કાઉન્ટેબલ શબ્દો છે. અહીંયા એક્ઝામ્પલ થોડાક દર્શાવ્યા કે બુક્સ ચોપડીઓ, ગર્લ્સ છોકરીઓ, માર્બલ્સ લખોટીઓ, ટ્રેક્ટર્સ ટ્રેક્ટરો, પેન્સ મિત્રો, થિંગ્સ વિચારો છે એમાં પણ થિંગ્સ એ પણ ફ્યુ આવશે. ડેઝ દિવસો, પીપલ લોકો. હવે વોટર પાણી, દૂધ દહીં, હની એટલે મધ ગણી શકાય ને. અને આ અદ્રશ્યમાન શબ્દો જે છે ખાસ કરીને ટાઈમ, નોલેજ. હવે ટાઈમ શબ્દ છે તો લિટલ આવશે, એક સમય બે સમય ન ગણી શકાય, પણ મિનિટ કલાક અથવા સેકન્ડ હોય તો આપણે એને ફ્યુ માં લઈ લેશું. ક્લિયર એટલે ડર, ગોલ્ડ, સોનું, વીટ, ઘઉં, સુગર, ખાંડ, હવા, બંને હવા, બંને પ્રકારની હવા. હોપ એટલે આશા, અપેક્ષા, આ બધા શબ્દો. હવે ફ્યુ માત્ર કાઉન્ટેબલ શબ્દો સાથે જ ફ્યુ લાગે. લિટલ અનકાઉન્ટેબલ એટલે કે જેને સંખ્યામાં એમની ગણતરી 2, 3, 4, 15, 25, 50 ન કરી શકાય એમની સાથે જ લિટલ લાગે છે. ખાસ જોજો કે ખાલી જગ્યા પછીનો શબ્દ બહુવચન હશે. જો કે પીપલ તો એકવચન, બહુવચનમાં પીપલ જ લખાય, પણ ફ્રેન્ડ્સ છે, અહીંયા જુઓ ફ્રેન્ડ્સ છે, મિનર્સ છે, અહીંયા પણ બોયઝ છે. એટલે ખાલી જગ્યા પછીનું જે નાઉન છે એ નાઉન સ્પેશિયલ બહુવચન હશે, એસ લગાડેલો હશે. હવે ફ્યુ, એ ફ્યુ અને ધ ફ્યુ ની વાત કરી લઈએ. ખાલી જગ્યા પછીનો શબ્દ કાઉન્ટેબલ હોય તો ફ્યુ, ઓફ ફ્યુ અને ધ ફ્યુ ત્રણે આવશે. પરંતુ આ ત્રણ વચ્ચેનો તફાવત શું? ત્રણ વચ્ચેનો તફાવતમાં ખાલી ફ્યુ એટલે નહીવત, જરાય નહીં, ભાગ્યે જ. જરાય ની નકાર અર્થ સૂચવે, જ્યારે એ ફ્યુ એ થોડુંક એકાદ બે છે, હકાર અર્થ સૂચવે. કોઈ તળાવ છે એમાં કોઈ બોટ દેખાતી નથી, એકાદી બોટ પણ નથી, બરાબર, તો એના માટે આપણે ફ્યુ કહી શકીએ. પણ બે ચાર બોટ દેખાય છે, બોટ દેખાય છે તો આપણે ઓફ ફ્યુ કહી શકીએ. હવે અહીંયા એક્ઝામ્પલ હતું, ધેર વેર ફ્યુ પીપલ ઇન ધ ગાર્ડન. હું બગીચામાં ગયો પરંતુ ક્યાં બહુ ઓછા લોકો હતા, અથવા તો નહીવત, જરાક જ, સાવ થોડાક જ, એકાદ ભેણા બેઠા લોકો દેખાતા હતા. બીજી વાત કરી કે ફ્યુ 10, 15, 10, 12, 15, 20 બહુ ઓછા લોકો હતા, તો એ ફ્યુ માટે આઈ હેવ ગોટ અ ફ્યુ ફ્રેન્ડ્સ સો આઈ એમ નોટ અલો, હું થોડા પણ બહુ વધારે નહીં, પણ થોડા ઘણા મારી પાસે મિત્રો છે એટલે હું એકલો છું નહીં. સામંત સર હેડ ગોન આઉટ ઓફ ફ્યુ મિનિટ અગો, થોડીક મિનિટો થઈ કે સર અહીંયાથી ગયા. તો આવી રીતે જે વાત કરીએ કે એકદમ જરાય નહીં, નહીવત તો ફ્યુ, થોડા ઘણા તો ઓફ ફ્યુ, અને ધ ફ્યુ માં શું? તો કે થોડા ઘણા હતા એ પણ વેરશી નહીં. દાખલા તરીકે મારી પાસે ક્રિકેટ રમવાના
दस दड़ा हता ये दस से दस दड़ा खोवाई गया तो दस से दस दड़ा माटे ध फ्यू आवशे एग्जांपल में એવું આવ્યું કે ધ ફ્યુ બોયઝ એટલે કે વધારે નહીં પણ જે છે એ બધું આર પેઇંગ ટિલ નાઉ હવે અહીંયા 10 12 બાળકો છે છોકરાઓ છે અને એ છે એમાંના બધા જ રમે છે કોઈ અહીંયા બેઠો નથી તો ધ ફ્યુ બોયઝ આર પ્લેઇંગ ટિલ નાઉ થોડા છોકરાઓ જે કંઈ છે એ થોડા ઘણા જે છોકરા છે એ બધા છોકરાઓ હાલમાં ક્રિકેટ રમી રહ્યા છે I have already read the few books on the table. Book par book yani ki chopdiyo table par kitli chopdiyo padi thi. Paanch book padi thi. Ye badhi j su kahe che I have already read. Main table par padeli badhi chopdi read kari lidi etle ke vaanchi lidi che. Thodi ghani hati ema pan badhi j vaanchi lidi che. Vaat kari ab little ni vaat kariye ખાલી જગ્યા પછીનો શબ્દ ગણી ન શકાતો હોય જો હોપ આશા 1 2 3 ગણી ન શકાય 4 1 4 2 4 ટૂંકમાં કપ ગણી શકે પણ 4 એ પ્રવાહી છે ન ગણી શકે સમય ન ગણી શકે લસિદ ન ગણી શકે અહીંયા શુગર ખાંડ ન ગણી શકે આ પાછો સમય ન ગણી શકે એટલે કે ખાસ કરીને there is little hope for his recovery કોઈ વ્યક્તિ બીમાર છે દર્દી છે પેશન્ટ છે હોસ્પિટલમાં છે બચવાના ચાન્સીસ ખૂબ ઓછા છે તો રિકવરી આવે એમ જ નથી તો આપણે કહીએ કે ધેર ઇઝ લિટલ હોપ ફોર હિઝ રિકવરી એની રિકવરી આવવાની અપેક્ષા આશા ખૂબ ઓછી છે નહીવત છે કદાચ તો બચે જ નહીં બાય ચાન્સ 1-2% બચે તો લિટલ હોપ કહી શકાય હી ઇઝ વેરી સિરિયસ તે ખૂબ ગંભીર છે એ લિટલની વાત કરું કે ધેર ઇઝ અ લિટલ થિંગ ઇન માય કપ મારો કપ છે એમાં થોડીક ચા છે જો દાખલા તરીકે કોક યા તો રકાબી છે રકાબીના તળિયે થોડી ઘણી ચા જોઈતી કે જેને આપણે પી નથી શકતા જરા જોઈતી તો એના માટે ખાલી લિટલ આવશે પણ એક ઘૂંટડો ચા છે એના માટે શું આવશે એ ફ્યુ આવશે પરંતુ ચા જેટલી હતી બધી ઢોળાઈ ગઈ તો ધ ફ્યુ આવશે અને આખી રકાબી ચાથી ભેળી તો મચ આવશે શું આવશે મચ આવશે I need a little time to think about it. આ બાબત વિશે મારે વિચારવા માટે થોડોક સમય જોઈએ છે. તો I need a little time to think. મારે વિચારવા માટે થોડોક સમય જોઈએ છે. Everybody need a little luck. દરેક લોકોને everybody એટલે દરેક વ્યક્તિઓને દરેકને need જરૂર છે. A little થોડા luck એટલે નસીબ. દરેક લોકોને થોડા ઘણા નસીબની જરૂર છે. તો નસીબ પણ ગણી નથી શકાતા. ખાસ યાદ રાખજો મેં જાણી જોઈને ટાઈમ લક પછી નોલેજ હોપ આ શબ્દોને ઇન્ડિકેટેડ એટલા માટે કર્યા કે ખાલી જગ્યા પછીનો શબ્દ ગોલ્ડ ને ઘઉં ને વોટર ને તો ઓળખી જઈએ પણ નોલેજ ટાઈમ હોપ આવા જે શબ્દો છે અનુમાની જેને કહેવાય એ શબ્દો વારંવાર એક્ઝામમાં આવે છે અને એમાં લિટલ લાગતું હોય એટલે જોજો ધ લિટલ ની વાત કરીએ વધારે નહીં પણ જે છે એ બધું જ બરાબર હી ટ્રાઈડ ટુ ઇફ્યુઝ એટલે ઢોળી નાખવું ધ લિટલ સુગર ફ્રોમ ધ જાર જાર એટલે બરણીમાં થોડી ઘણી ખાંડ હતી થોડી ઘણી ખાંડ હતી એમાં બધી ઢોળી નાખવાની એને કોશિશ કરી અને એને ઢોળી નાખી આઈ ટુક ધ લિટલ ટાઈમ ટુ સોલ્વ ધ ક્વિઝ આ કોઈનો સોલ્વ કરવા માટે મારી પાસે જેટલો સમય હતો એ બધો લઈ લીધો મારી પાસે 20-25 મિનિટ હતો સમય પછી લેક્ચર જવાનું હતું એક ક્વિઝ એવો આવ્યો કે એને સોલ્વ કરવા મારી પાસે એક તો માન થોડો ઘણો સમય હતો તો બધો જ મેં વેડફી નાખ્યો તો હવે જોઈએ ખાલી જગ્યા પછીનો શબ્દ ગણી શકાય એવો હોય તો ફ્યુ ઓ ફ્યુ કે ધ ફ્યુ ખાલી જગ્યા પછીનો શબ્દ ન ગણી શકાય એવો હોય તો લિટલ ઓ લિટલ કે ધ લિટલ બરાબર છે ઓપ્શનમાં ફ્યુ લિટલ હશે એ ફ્યુ એ લિટલ હશે ધ ફ્યુ ધ લિટલ હશે આ બંને એકબીજાના ઓપ્શનમાં હશે અને સાથે સાથે હશે સમ એની ત્યારબાદ મેની અથવા મચ નેક્સ્ટ ડિપાર્ટ જોઈએ સમ એસ ઓ એમ ઇ સમ એ એન વાય એન ઇ એ અનિશ્ચિત સંખ્યા કે જથ્થાનો નિર્દેશ કરે છે સમ અને એન ઇ આ બંને શબ્દો કાઉન્ટેબલ સાથે પણ લાગે અને અનકાઉન્ટેબલ સાથે પણ લાગે એટલે બધા જ પ્રકારના નાઉન સાથે એન ઇ અને સમ લાગે પરંતુ તમને ઓપ્શનમાં એન ઇ પણ આપ્યો અને સમ આપ્યો તો હાઉ કેન વી રેકગ્નાઇઝ ઇટ કઈ રીતે ઓળખી શકીએ
કે આપણે અહીંયા સમ મૂકું ને અહીંયા એને મૂકું તો એકદમ સરળ. સમ એટલે થોડીક થોડાક થોડુંક. સમ શબ્દ માત્ર ને માત્ર હકાર વાક્યો સાથે જ લાગે. વાક્યોના પ્રકાર આગળ આપણે જોઈ ગયા, તો એ વાક્યોના પ્રકારમાં હકાર નકાર ને પ્રશ્નાર્થ ને આજ્ઞાર્થ ઉદ્ગાર શુભેચ્છા દર્શક જોયા. તો હકાર વાક્યો હોય તો જ સમ લાગે. નકાર એટલે કે કોઈ શબ્દ જે છે એમાં એન્ટી આવ્યું અથવા તો પ્રશ્નાર્થ ની નિશાની આવી કે નોટ આવ્યું તો વિચાર્યા વિનાનું તમારે એને મૂકવાનું. શું મૂકી દેવાનું? એ એન વાય એને મૂકી દેવાનું. જુઓ કેટલું, એક લીટર બે લીટર ને, પણ કેટલું એ નક્કી નથી. અનિશ્ચિત જથ્થો કે અનિશ્ચિત સંખ્યાનો નિર્દેશ કરવા સમ અને એની વપરાય. હકાર વાક્યોમાં સમ, પ્રશ્નાર્થ અને નકાર વાક્યોમાં એની વપરાય છે. તો સમ ક્રિકેટર્સ આઝ પ્લેઇંગ ઇટ નાઉ. કેટલાક ક્રિકેટરો આ તકે એટલે કે અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે. ધેર ઇઝ સમ હોચપોચ ઇન ધ બાઉલ, ખાલી જગ્યા. પછીનો શબ્દ હોચપોચ એટલે ખીચી, બરાબર છે. હવે પદાર્થ હોય તો ટુ બી નું રૂપ એક વચન આવે. ગણી શકાય એવા હોય અને બહુવચન હોય તો આર લખી શકીએ, પણ પદાર્થ હોય અથવા તો આવા જે અનકાઉન્ટેબલ શબ્દો કોઈ બી હોય એમની સાથે આવે ઇઝ. તો ધેર ઇઝ સમ હોચપોચ ઇન બાઉલ, વાટકામાં થોડી ખીચડી છે, કેટલી ખીચડી છે, બરાબર. તો હકાર વાક્ય છે ત્રણે ત્રણ, જો પહેલું બીજું અને ત્રીજું ત્રણેય હકાર છે. ત્રણેય વાક્યમાં નોટની નિશાની નથી, પ્રશ્નાર્થની નિશાની નથી, ક્યાંય એમ્પ્ટી નથી દેખાતું, એટલે ખાલી જગ્યામાં સમ આવ્યું. પણ જો આ જ કોઈ બ્લેન્ક્સમાં, આ જ કોઈ વાક્યમાં પ્રશ્નાર્થની નિશાની કે નોટ હોય તો હું એની મૂકું. એની એટલે કંઈક કંઈ નકાર અને પ્રશ્નાર્થ વાક્યો સાથે જ લાગે. માત્ર નકાર એટલે કે નોટ વાળા અથવા તો ક્વેશ્ચન ટેગ હોય તો એન્ટી વાળા વાક્યો સાથે જ, કે પ્રશ્નાર્થની નિશાની હોય એવા વાક્યો સાથે માત્ર એની લાગે છે. તો ધેર ઇઝ નોટ એની આઈસ્ક્રીમ ઇન ધ ફ્રીઝ, ફ્રીઝમાં there is not any ice cream, jarai pan ice cream che nahi. To ice cream uncountable che, jare brother countable che to bhi apde ahya su kahe ke banne ma lagadi sake, countable hoy uncountable. There is not any ice cream in the fridge, fridge ma jarai thodu ke ice cream nathi. Nakar che to so ayu eni, barabar not ayu ne nakar. હકાર હોય મોટ ન હોત તો શું આવે? સમ આવે. હેવ યુ એની બ્રધર? શું તારે એક ભાઈ છે? તો પ્રશ્નાર્થની નિશાની હોવાને લીધે એને લગાડ્યો. આઈ ડોન્ટ નો એની લીડર્સ, હું એકે નેતાને જાણતો નથી. તો લીડર્સ જુઓ અહીંયા ગણી શકાય એવું છે, છતાં પણ એને લગાડ્યો. એનું કારણ કે ડોન્ટ આવ્યો, એન્ટી વાળો શબ્દ આવ્યો. તો પ્રશ્નાર્થ નકાર હોય તો એની, હકાર હોય તો સમ, હકાર હોય તો સમ, પ્રશ્નાર્થ અને નકાર હોય તો એની. મેની એટલે ઘણા બધા, એની અને સમની વાત પૂરી કરી. હવે આ જરા થોડુંક ને એવું જોયું, પણ જાજુ બધું હોય તો પદાર્થ, જાજુ બધો હોય તો સંખ્યા, જાજી બધી હોય તો એ માટે મેની અને મચમાં ખાલી જગ્યા પછીનો શબ્દ કાઉન્ટેબલ હોય તો મેની, એટલે ગણી શકાય એવી વસ્તુ હોય તો મેની, ન ગણી શકાય એવી વસ્તુ હોય તો મચ. જુઓ પેલું એક્ઝામ્પલ, મેની ગર્લ્સ, છોકરીઓ ગણી શકાય, એક છોકરી બે છોકરી એમ. તો મેની ગર્લ્સ વર એબ્સન્ટ ટુડે, મેની ગર્લ્સ વર એબ્સન્ટ ટુડે, ઘણી બધી છોકરીઓ આજે એબ્સન્ટ હતી, ગેરહાજર હતી. એટલે મેની એવો ગણી શકાય. જયારે મચમાં કરી એટલે કઢી, મચ કરી વેસ્ટિક બાય ની, ઘણી બધી કઢી મારા દ્વારા વેસ્ટ કરવામાં આવી છે, બગાડી નાખવામાં આવી છે. તો કઢી ગણી શકાય, એક કઢી બે કઢી ના ગણી શકાય તો શું થાય? મચ લાગશે. બીજો એક અગત્યની વાત એ છે કે મચ અને મેની છે ને ભાઈ, ઘણા લગાવ લગાડે કે આઈ હેવ મેની ફ્રેન્ડ, એવું ના બોલાય, આઈ હેવ લોટ ઓફ ફ્રેન્ડ. એટલે મેની કે મચ શબ્દને કર્મના વિશેષણ તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી. એને જો મેં અહીંયા મેની પેલું એક્ઝામ્પલ બંનેમાં જોઉં, મેની અને મચનું મેં
કર્તાના વિશેષણ તરીકે ઉપયોગ કર્યો, કર્મના વિશેષણ તરીકે નહીં. જો કર્મના વિશેષણ તમારે એનો યુઝ કરવું હોય તો મેની હોય કે મચ, એને બદલે તમારે લોટ ઓફ અથવા તો અ લોટ ઓફ, લોટ્સ ઓફ અથવા તો અ લોટ ઓફ મૂકવું પડે. જો આઈ હેવ લોટ્સ ઓફ ફ્રેન્ડ, મારી પાસે ઘણા બધા મિત્રો છે, અથવા મારે ઘણા મિત્રો છે, બાકી આપણે ઘણા મેની લખતા હોય. અને આઈ હેવ અ લોટ ઓફ ઇમોશન ફોર હર, મારે તેની માટે ખૂબ જ લાગણી છે. ઘણા કહેતા હોય આઈ લવ યુ લોટ ઓફ કહેતા હોય ને, તો એ સાચું બોલે છે, પરફેક્ટ બોલે છે. તો મચ મેનીમાં મેની ગણી શકાય એવા કાઉન્ટેબલ સાથે, જ્યારે મચ ન ગણી શકાય એવા અનકાઉન્ટેબલ સાથે એને યુઝ કરવાનો હોય બેંક્સમાં. જ્યારે એ કર્તાના વિશેષણ તરીકે જ વાપરવાનું હોય છે, કર્મના વિશેષણ તરીકે એમને બદલે લોટ ઓફ અથવા લોટ્સ ઓફ વાપરવાનું હોય છે. અને અંતિમ ડિસ્ક્રાઇબિંગ ક્વોન્ટિટીઝનો શબ્દ મેં અહીં ઇન્ડિકેટ કરેલો છે, ધ રેસ્ટ એટલે બાકી બચન, બરાબર છે. જેમ કે મારી પાસે 500 રૂપિયા છે, અથવા એવું લખું કે મારી પાસે 500 રૂપિયા હતા તો એના માટે હું અહીંયા એડ કરી દઈશ. I had 500 rupees, મારી પાસે 500 રૂપિયા હતા. I expended, મેં ખર્ચા, ખર્ચ કરી નાખો 300 from it, એમાંથી 300 રૂપિયા મેં ખર્ચ કર્યો ખાલી જગ્યા, એટલે એમાં શું આવશે? ધ રેસ્ટ. તો અહીંયા હું રાખીશ ધ રેસ્ટ. ધ રેસ્ટ